તમે કેટલી બધી આરાધના કરી છે, કેટલા જન્મોમાં ધર્મદેવને પ્રભુ કહે છે આ ભક્તિ તમારા જ પત્ની છે, પૂર્વે પણ તમારા પત્ની છે, તમે વૃંદાવનને વિશે મારી આરાધના કરી, મેં તમને દર્શન દીધા અને મેં તમને વરદાન આપ્યું છે કે હું તમારું રક્ષણ કરીશ, પૃથ્વીનો ભાર હળવો કરીશ, અધર્મનો નાશ કરીશ, સદ્ધર્મનું સ્થાપન કરીશ, આ મારી વાતની સ્મૃતિ થાય એટલા માટે તમને દિવ્ય દર્શન આપેલા છે, બાકી હવે હું નાનો બાળક બની જઈશ, તમે મને રમાડજો, બસ નાનો બાળક બની જઈશ કે હો, એમ કહી અને પ્રભુ નાના બાળ બની ગયા, પ્રભુ ઘનશ્યામ બની ગયા. એ આકાશમાં દેવતાઓ ફૂલડાનો વરસાદ વરસાવ્યો, વાજિંત્રોનો ધ્વનિ કર્યો, નગારા વગાડ્યા અને જય જયકારનો ધ્વનિ થયો. બોલીએ શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. ભક્તિ માતાના પલંગમાં હવે પ્રભુ પોઢ્યા છે નાના બાળ થઈને. બાળ સ્વરૂપ યતિ અદ્ભુત પદ્મ પાણી. પદ્મ એટલે કમળ, પાણી એટલે, બોલો પાણી એટલે શું? હાથ, હાથ, પાણી એટલે હાથ. ભગવાનના હાથ કેવા છે? એ પણ કમળ જેવા છે. પૂર્ણેન્દ્ર વક્ત્ર મળવડી શું કહીએ વખાણી, દિશે દયામય નવીન સરોજ નેત્ર, ભાષે કપોળ શુભ ગોળ પ્રભાનું ક્ષેત્ર. અદ્ભુત રચનાઓ બધી કરી છે એમાં. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એવા સુંદર રીડા રૂપાળા છે, ચંદ્રમાં પૂનમના જેવા ગોળ ગોળ સરસ મજાનું મોઢું છે, ગાલ ગુલાબી, કપાળમાં જાણે સરસ મજાનો આમ સૂર્ય જેવો પ્રકાશ જાણે નીકળતો હોય, ચરણમાં 16 ચિહ્ન છે, કમનીય કાંતિ, અલૌકિક મૂર્તિ છે. આવા ઘનશ્યામને જોઈને માતા પિતાને ખૂબ શાંતિ થયેલી છે, વાહ પ્રભુ અમારી ઈચ્છા પૂર્ણ કરી. અને ભગવાન છે એવું એને ભૂલાવી દીધું માયાથી, હો લાડલડલા લડાવી શકે એટલા માટે અમારે ત્યાં અદ્ભુત બાળકનો જન્મ થયો છે. માતા પિતા મુખ નિરખી અને આનંદ પામ્યા છે. કેવો આનંદ થયો છે? આંધળાને આંખ્યું મળે ને કેવો આનંદ થાય, લોભીને ધન મળે ને કેવો આનંદ થાય, કરોડો કલ્પ સુધી તપશ્ચર્યા કરતા હોય ને તપનું ફળ મળે અને કેવો આનંદ થાય, એવો આનંદ ધર્મ ભક્તિ એ તમામ દેવતાઓને થયેલો છે. 1800 વિક્રમ સંવત 1837ની સાલ છે, મધુ માસ એટલે ચૈત્ર મહિનો છે, શુક્લ પક્ષ અને સોમવાર પુષ્ય નક્ષત્રમાં બરોબર રામનવમીને દિવસે બપોરે રામ પ્રભુ પધાર્યા અને રાત્રે 10 વાગે બરોબર ઘનશ્યામ પ્રભુનું પ્રાગટ્ય થયેલું છે. અને એ આમ કેટલા બધા આજુબાજુમાંથી માણસો ઘણા બધા આવી ગયા, હો પ્રભુ પ્રગટ થયા, પ્રકાશ જોયો ને, પ્રકાશ કાંઈક છે, ધર્મભક્તિ નામ તો ગુરુ માનતા હતા બધા લોકો. આવી મળી નગરની 9-7 નારીઓ, 9-7 એટલે 16 વર્ષની સુંદરીઓ, 16 શણગાર પહેરીને શ્રંગાર સજીને આવેલી છે ધર્મદેવના ઘરે. સરસ મજાના આનંદ મંગળકારી ગીતો ગાય છે. બૈરાને ગીતો ગાવાની તો બહુ મજા આવે. હો જેવો સુકંઠ કલ્પે કવિ કોકિલાનો, તેથી વિશેષ મધુરો સ્વર પ્રેમ દાનો. કોયલ ટૂંકો કરે મજા આવે કે ના આવે? પણ એના કરતાં લેડીઝ બોલે તો વધારે મજા આવે. સાચું કે ખોટું? આમાં લખ્યું છે ભાઈ, જેવો સુકંઠ કલ્પે કવિ કોકિલાનો, કોકિલા એટલે કોયલ, તેથી વિશેષ મધુરો સ્વર પ્રેમદાનો. હા, પ્રેમદા ભગવાનની વિશે પ્રેમવાળી. હવે ધોળ આવે છે, ધોળ તમને માત્ર એક પદ સંભળાવું, એના 4 પદ છે. હો એક પદ અત્યારે સાંભળશું, આમ ધ્યાનથી બેસજો, વાંધો નથી આપણે, સમજાય? આજે રજા હતી ને તમને, કાલે ભલે પેપર દેજો, વાંધો નહીં. એક પદની કથા કરું, બીજું પદ આવતીકાલે. હવે એ બધા બૈરાઓ ટોળે ટોળા મળીને ઘનશ્યામ મહારાજને વધાવવા માટે આવી છે, જાત જાતની ભેટ સામગ્રીઓ લાવી છે, આવીને સરસ મજાના ગીતો ગાય છે. ગરબા ગરબી
કેવા ગીતો ગાય છે, એ સખી આજ આનંદયતી ગાણો કોટિ બ્રહ્માંડના કરનાર અખિલના આધાર પ્રગટ થયા મહાપ્રભુ થાય ઉત્સવ ધર્મને આંગણે હે તે આવ્યા હજારો હજાર મળી નર નાર પ્રગટ થયા મહાપ્રભુ ધન્ય ધન્ય શ્રી ધર્મના ધામાને ધન્ય ધન્ય છપૈયા ગામા જ્યાં પૂરણ કામ પ્રગટ થયા મહાપ્રભુ. હે બૈરાઓ બેસીને સરસ મજાના ધોળ ગાય છે, અને ધોળ કહેવાય. જુઓ બાળક રૂપે પ્રભુ પ્રગટ થયા, જેનું યોગીઓ જતીઓ નામ જપે છે, જેનું ધ્યાન કરે છે એવા ઘનશ્યામ પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા અને કેવો આનંદ છે. હે આજ સોનાનો સૂરજ ઉગ્યો, આજ મોતીનો વરસે છે મેહ, ઓપે અતિ એહ પ્રગટ થયા મહાપ્રભુ. જાને સોનાનો સૂરજ ઉગ્યો, ભગવાન પ્રગટ થયા છે. હે મોટા મોટા મુનિઓ આવ્યા છે, સંતો આવ્યા છે, દેવતાઓ આવ્યા છે, પ્રભુના ચરણમાં વંદન કરે છે. દિવ્ય દેહે દેવ અને દેવીઓ બધા આવ્યા છે. ગણેશ, મહેશ, સુરેશ આ બધા દેવતાઓ બ્રહ્મા પોતાના ઘરના બ્રહ્માણી સહિત સાવિત્રી સહિત બ્રહ્માજી પણ આવી ગયા છે. હે દર્શન કરીને દરેકના મનોરથ ફળ પામ્યા છે. હો આનંદ ઉભરાયો મનમાં, આનંદ આનંદ થયેલો છે. હે સખી સુખનો સાગર આજ રેલીયો, આજ ક્રોડ દિવાળી દેખાય, શું ઉપમા અપાય પ્રગટ થયા મહાપ્રભુ. આજ તો રણ બાંધ્યા છે ટોડલે, ધર્યા કડ સપતાકા દ્વાર, ઓપે છે અપાર પ્રગટ થયા મહાપ્રભુ. સુખનો સાગર રેલ્યો, એક દિવાળી નહીં જાણે કરોડ દિવાળી હોય ને એવો આનંદ થયેલો જ. એ કેળના સ્તંભ રોપેલા છે, કેળા હું બધી હો, લોકોએ સારા સારા કપડાં પહેર્યા છે, આકાશમાં દેવતાઓ અને દેવીઓ નાચે છે, હે અપ્સરાઓ નાચે આકાશમાં, ગંધર્વો ગુણગાન, દેવતાઓ દુંદુભી વગાડે છે, શરણાઈઓનો સુંદર સ્વર થાય છે. ક્ષર અને અક્ષર કેરા આત્મા ભગવાન જાણે પધાર્યા છે, એને કવિ કહે કાળના પણ પ્રભુ કાળ આવ્યા છે. બ્રહ્મા ભવને ભવાની જેને ભજે, જે છે વિશ્વ વિહારી લાલ, તે દીના દયાળ પ્રગટ થયા મહાપ્રભુ. ભગવાન ઘનશ્યામ પ્રગટ થયા. હે ચારે બાજુનું દિવ્ય વાતાવરણ, આકાશમાં દેવતાઓ રાજી થાય, પૃથ્વી ઉપર મનુષ્યો,
હે નાની નાની બાળકીઓ આવેલી છે, સોળે શણગાર પહેરીને હો પ્રભુને આગળ સરસ મજાનું નૃત્ય કરવા માટે, અને અલૌકિક વાતાવરણ છે. એક કીર્તન મેં તમને કીધું, હજી એના ત્રણ પદ બાકી છે, એ આપણે આવતીકાલે જોશું. અત્યારે ભગવાનના મંગળમય નામ ઘોષની સાથે કથાને વિરામ. સજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુજવાલા વજ્રયંકુશ કેતુને પદ્મ જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધ ચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.